वडोदरा शहर में कोरोना वायरस के संक्रमण की एक बार फिर बिगड़ती जा रही परिस्थिति और गंभीर हालातों को ध्यान में रखते हुए सरकार द्वारा सूरत और अहमदाबाद के बाद वडोदरा शहर में भी कल शाम से ही रात्रि कर्फ्यू के वक्त में बदलाव किया गया, जिसमें रात 9 बजे से सुबह 6 बजे तक रात्रि कर्फ्यू की समय मर्यादा में बढ़ावा करते हुए रात से ही कड़े रूप से पुलिस विभाग द्वारा अमलीकरण करवाया गया था। वडोदरा शहर में अचानक कोरोना पॉजिटिव केस में बढ़ावा होने के साथ प्रशासन और वहीवटी तंत्र हरकत में आते हुए ताबड़तोड़ कामगिरी की जा रही है। सूरत अहमदाबाद के बाद वडोदरा शहर में भी कोरोना वायरस का संक्रमण अब गंभीर और विस्फोटक बनते हुए कल एक ही दिन में 105 पॉजिटिव केस दर्ज हुए थे, जहां हरकत में आए तंत्र द्वारा तत्काल रूप से नियम में बदलाव करने के साथ रात्रि कर्फ्यू के वक्त में भी बदलाव किया गया, जिसमें अहमदाबाद सूरत की तरह रात्रि कर्फ्यू रात 9 बजे से सुबह 6 बजे तक वक्त मर्यादा बढ़ाने के साथ उसके कड़े रूप से अमलीकरण का अहम फैसला लिया गया, जिसके साथ ही कल शाम से ही पुलिस अधिकारियों की टीम वडोदरा शहर के हर एक मुख्य मार्गों पर उतरने के साथ बैरिकेड्स लगाकर रात्रि कर्फ्यू का कड़े रूप से अमल करवाने के लिए तैनात हो चुकी थी, जिसके भागरूप शहर के मांडवी विस्तार में पुलिस अधिकारी की टीम द्वारा भी बैरिकेड्स लगाते हुए बिन फिजूल और बिना वजह घूमने निकलते वैसे लोगों को रास्ते में रोकते हुए पहले दिन पर सिर्फ सूचना देकर छोड़ा गया और आज दूसरे दिन से ही अब कड़े रूप से इसका नियम कड़ा और भी बनाया जाएगा, वैसी सूचना देने के साथ अमलीकरण और भी कड़ा बनाया गया था। छता पब्लिक अवर जवर कर संदेशों पुलिस तरफ थी आपवा मांगो छो એનાઉન્સમેન્ટ પણ કરાવી છે અને મોટાભાગની પબ્લિકને ખબર પડી છે, પણ જે લોકો દૂરના સ્થળે રહેતા હોય કે કાં તો કોઈ રેલવે સ્ટેશન પર ગયા હોય, કોઈ મેડિકલ ઇમરજન્સીથી બહાર નીકળ્યા હોય, કોઈ ફરજના સ્થળ પર જતા કે નીકળતા હોય પાછા, તેવા લોકોને પૂછપરછ કરીને હાલમાં જવા દેવામાં આવે છે અને તેમને અનુરોધ કરવામાં આવે છે કે બિનજરૂરી બહાર ના નીકળે અને 9 વાગ્યા પહેલાં તે પોતાના ઘરે પહોંચી જાય તે રીતનું શિડ્યુલ ગોઠવાય, ખૂબ જ જરૂર હોય તો પોતાના ઘરની નજીકના વિસ્તારમાંથી મેડિકલ કે અન્ય સેવાઓ ઉપલબ્ધ હોય ત્યાંથી લઈ લો, બિનજરૂરી લોંગ ડિસ્ટન્સ ઉપર કર્ફ્યુનું ભંગ કરીને ન નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને જો કોઈ હેબિચ્યુટેડ ઓફેન્ડર્સ દેખાશે કે વારંવાર બિનજરૂરી કર્ફ્યુનું ઉલ્લંઘન કરે છે, કોઈ એના માટે નેસેસરી રીઝન્સ નથી, તો એવા લોકો માટે કર્ફ્યુ ભંગની તમામ કાર્યવાહી કરવામાં આવશે, સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ હશે તો તેની જરૂર જણાશે તો કર્ફ્યુ ભંગના ગુના પણ દાખલ કરવામાં આવશે, તમામ આ વસ્તુનું પાલન કરે એ અનુરોધ બરોડા સિટી પોલીસ તરફથી કરવામાં આવે છે। મેડમ, ફરી એકવાર લોકડાઉન થયું છે, પોલીસ માટે કેટલું ચેલેન્જ રૂપ હશે? કોરોનાનું સંક્રમણ વધ્યું છે એટલે ફરી એકવાર લોકડાઉન થયું છે, પોલીસ માટે કેટલું ચેલેન્જ રૂપ છે? હમણાં આપણે આજે કોરોનાની જે અત્યારે જેને કહેવાય કે ફરીથી એક ઉદ્ધવ માર્યો છે એ ટાઈપની અત્યારે સિચ્યુએશન છે, તો દરેક માણસ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, બિનજરૂરી ઘરની બહાર ના નીકળે, પોતાની જાતને સેફ રાખે, એ બધું જરૂરી જ છે, સાથે સાથે 9 વાગ્યાથી જે કર્ફ્યુ લગાડ્યો છે દેટ ઇઝ વી કેન નોટ સે ઇટ એ લોકડાઉન, જનતા જેવી રીતે પહેલા દિવસે આપણે જનતા કર્ફ્યુ જોયો હતો ધીસ ઇઝ કર્ફ્યુ, સો એ એટલા માટે છે કે જેથી બિનજરૂરી અવર જવર ટાળીને પબ્લિકને પોતાના ઘરમાં જ રહેવા દેવામાં આવે અને એના લીધે એટલીસ્ટ થોડાક સમય પૂરતું અવર જવર ઓછી કરવામાં આવે અને થોડાક સમય પૂરતું જનતા એકબીજાના સંપર્કમાં ઓછી આવે તો આનો ફેલાવો ઓછો થાય, એટલે ધીસ ઇઝ અ ટૂલ, પોલીસ માટે આ બધા ટૂલ્સ છે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું કે બિનજરૂરી સંપર્કમાં આવવા બાબતનું જે પ્રોબ્લેમ છે એને અટકાવી શકાય, ઇટ્સ અ ટૂલ, ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ। પોલીસ દ્વારા શું અપીલ કરાશે જનતા? ચોક્કસપણે સરકારશ્રીએ જે જાહેરાત કરી છે એનું આપણે પાલન કરવું જોઈએ અને જેટલું તમે ઘરમાં રહેશો બિનજરૂરી ઓછું બહાર નીકળશો, જેને કહેવાય કે કામ સિવાય તમે ઘરની અંદર જ રહો, નજીકના વિસ્તારમાંથી જીવન જરૂરી વસ્તુ ખરીદો, બિનજરૂરી મોટા શાક માર્કેટ કે મોટી એવી ગેધરિંગ્સ છે ત્યાં ન જાઓ, એટલે તમે સેફ રહેશો તો તમારો પરિવાર સેફ રહેશે અને આસપાસના લોકોને પણ તમે સંક્રમિત નહીં કરો, બને ત્યાં સુધી એનું પાલન કરો, 9 વાગ્યા પછી ઘરે પહોંચી જવાય, 9 વાગ્યા પહેલાં જ એ રીતનું શેડ્યુલ ગોઠવો જેથી તમારે કોઈ બીજી હાલાકીનો ભોગ ના બનવો પડે। થેન્ક યુ।